વસરાઈ ગામે મકાન તૂટી પડ્યું. મા દીકરી સવાર સુધી ઘરમાં દબાઈ રહ્યા. મહુવા તાલુકાના વસરાઈ ગામે મકાન તૂટવાની ઘટના સાથે દર્દનાક ઘટના પણ સામે આવી છે. વસરાઈ ગામે બબલીબેન ગમનભાઈ નાયકા ઉંમર વર્ષ આશરે 65 વર્ષ અને એમની દીકરી રેખાબેન ગમનભાઈ નાયકા ઉંમર વર્ષ આશરે 42 વર્ષ જેઓ મા દીકરી બંને સાથે રહેતા હતા. તેવામાં હાલ ચાલતી ચોમાસાની સિઝનના સતત વરસાદી માહોલ વચ્ચે બબલીબહેનનું મકાન તારીખ 20/7/2023 ને 12/30 પછીના કોઈ પણ સમયે મકાન તૂટી પડ્યું હતું. વરસાદ સતત ચાલુ હોય જેથી આજુબાજુના લોકો પણ આ બાબતે અજાણ જોવા મળ્યા હતા અને મા દીકરી સવારે 5 વાગ્યા સુધી કાટમાળમાં વરસાદી પાણીમાં દબાઈ રહ્યા હતા. વહેલી સવારે સ્થાનિકોને જાણ થતા ગામના સરપંચ રિંકલબેનને જાણ કરાતા, મારું નામ રિંકલબેન કેતનભાઈ પટેલ, હું વસરાઈ ગામની સરપંચ છું. આ ઘર રાત્રે 12 વાગ્યા પછી તૂટી ગયું હતું. અમને 5 વાગ્યા પછી જાણ થઈ અને અમે આ બે બહેનો હતી એને બહાર કાઢી અને પછી એને અનાવલ 1-7 બોલાવી ખસેડી અને ત્યાંથી વધુ સારવાર માટે નવસારી સિવિલમાં દાખલ કરી. આ બહેનોનું નામ શું? આ બહેનોના નામ રીતાબેન ગમનભાઈ અને દાદી છે એનું નામ બબલીબેન ગમનભાઈ. એ લોકો આખી રાત ઘર નીચે જ દબાઈ રહેલા હતા? હા, 5 વાગ્યા સુધી દબાઈ રહ્યા અને આજુબાજુવાળાએ અમને સરપંચ તરીકે અમને જાણ કરી એટલે અમે આવીને પછી આગળ એ લોકોને બહાર કાઢ્યા અને પછી એને સારવાર માટે ખસેડ્યા. સરપંચ તરત ઘટના સ્થળે પહોંચી અને કાટમાળ હટાવી બહાર કાઢવામાં આવ્યા હતા અને ગંભીર ઇજાઓ જણાતા તેઓને 108 મારફતે અનાવલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે તંત્રને જાણ થતા મહુવા તાલુકા વિકાસ અધિકારી, મહુવા પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મારું નામ કેતનભાઈ અજીતભાઈ પટેલ. જ્યારે આ ઘટના સ્થળે મારા વસરાઈ ગામે આ કાકીનું ઘર અંદાજિત 12 પછી તૂટી ગયું છે અને એ લોકો 12 વાગ્યા પછી 5-6 વાગ્યા સુધી દબાઈ જ રહેલા હતા અને એ લોકોને એવું છે કે એ લોકોનું આખું જર્જરિત ઘર આખું પૂરું થઈ ગયું છે. એ લોકોનું ખાવાનુંથી માંડીને બધું વરસાદના પાણીમાં બધું પતી ગયું છે. તો મારે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ગામ તરફથી પણ કે કાકીને પૂરતી સહાય મળે. કાકીને અને છોકરીને, એનું નામ છે બબલીબેન ગમનભાઈ નાયકા અને એની છોકરીનું નામ છે રેખાબેન ગમનભાઈ નાયકા.